પાવર હાઉસ જમીન દોસ્ત થશે પાવર હાઉસના પંચ્યાસી મીટર ઊંચા અને સિત્તેર મીટર પહોળા આ ટાવરને ધરાશાયી કરી દેવાશે પાવર હાઉસ ચીમડીને કંટ્રોલ બ્લાસ્ટ કરી સવારે અગિયાર સાડા અગિયાર વાગ્યે જમીન દોસ્ત કરી દેવાશે અહીં આ બોત્તેર પિલરમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવશે અને માત્ર સાત સેકન્ડમાં જ આ કૂલિંગ હાઉસને તોડી પાડવામાં આવશે આ બ્લાસ્ટ માટે અઢીસો કિલો ડાયનામાઇટનો ઉપયોગ કરાશે કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતા તેત્રીસથી ચાલીસ મિનિટનો સમય લાગી શકે છે જ્યારે કે બ્લાસ્ટિંગ ટાઈમ માત્ર સાતથી આઠ સેકન્ડનો જ રહેતો હોય છે માત્ર મહત્ત્વપૂર્ણ છે કે ઉતરાણ પાવર સ્ટેશનમાં કુલ ત્રણસો અને એકસો પાંત્રીસ મેગાબોટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે જેમાં એકસો પાંત્રીસ મેગાબોટ પ્લાન્ટ જૂનો છે જેની કેન્દ્રની ગાઇડલાઇન અનુસાર આ

જે બ્લાસ્ટ કરી અને તેને ધરાશય કરવામાં આવશે માત્ર હવે ગણતરીની મિનિટો અને ગણતરીના જે કલાકો બાકી છે તમામ જે વ્યવસ્થાઓ છે પાવર હાઉસ તરફથી અને જે કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે તમામ જે વ્યવસ્થા છે તે અહીંયા અંદર કરી દેવામાં આવી છે આજુબાજુના જે લોકો છે તેમને સાવચેત કરી દેવામાં આવે છે અને જે કંપનીની અંદર જે કામ કરતા લોકો છે તે કામદારોને પણ સેફ જગ્યાએ ખસેડી દેવામાં આવે છે જે ત્રીસ વર્ષ જૂની જે સિત્તેર મીટર પહોળો જે ટાવર છે તે જે ડાયનામીટ જેથી બ્લાસ્ટ કરવામાં આવશે અલગ અલગ દોઢસો જેટલા જે પોઈન્ટ નીચેના ભાગે જે મૂકવામાં આવે છે જે પિલર છે તે પિલ્લરની અંદર જે આ પોઈન્ટો મૂકવામાં આવે છે તેની અંદર જે બ્લાસ્ટ કરવામાં આવશે રિમોટ થી એક જ જે સેકન્ડની અંદર આ જે બ્લાસ્ટ થશે અને સાતથી દસ સેકન્ડની અંદર આખી જે ચીમણી છે તે જમીન દોસ્ત થશે જે એટલે કહી શકાય છે કે તમામ જે પાવર હાઉસની આજુબાજુના લોકો છે તેમને સેફ જગ્યા અને સૂચનાઓ આપી દેવામાં આવે છે સાથે જે સ્થાનિક પોલીસ છે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને ચીમણી ધરાશય થતાની સાથે જ જે ધૂળ અને જે રસકણ ઉઠશે તેને પણ જે માટે તેને જે કુલિંગ કરવા માટેની પણ જે ફાયર વિભાગની જે તમામ જે વ્યવસ્થા છે તે અહીંયા કરી દેવામાં આવી છે મહત્વની વસ્તુ એ છે કે સુરતીજનો જે છે ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી જે ચર્ચા ચાલી રહી હતી કે આ ચીમની છે કઈ રીતે જે જમીન દોષ કરવામાં આવશે લોકોને એક ઉત્સાહ હતો ત્યારે હવે માત્ર ગણતરીની જે મિનિટો જ બાકી રહી છે ત્યારે આ જે જમીન દોષ છે આખી જે ચીમની છે તે કરવામાં આવશે બ્લાસ્ટ કરતાની સાથે જ આજે આ ચીમની છે જે જમીન દોષ થશે કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદે સુથાર ટીવી નાઇન સુરત તો આખરે ચીમનીમાં બ્લાસ્ટ થશે અને સાતથી આઠ સેકન્ડની અંદર તે ધ્વસ્ત થઈ જશે જોકે ચીમનીમાં બ્લાસ્ટ કરાશે સાથે પચાસ મીટરના વિસ્તારમાં ધૂળની ડમરી ઉડી શકે છે પાંચ દસ મિનિટ માટે વંટોળ્યા જેવું એવું હવાનું દબાણ પણ સર્જાઈ શકે છે પણ કુલિંગ ટાવર ત્રીસ વર્ષનો સમય પૂર્ણ કરી ચૂક્યો છે અને હવે તેને તોડી પાડવાની જરૂરિયાત છે અને આખરે કેન્દ્રની ગાઈડલાઇન અનુસાર આખરે આ બ્લાસ્ટ થકી આ ચીમને તોડી પાડવામાં આવશે માત્ર સાત થી આઠ સેકન્ડની અંદર તે ધ્વસ્ત થઈ જશે અને ફાયર ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે તમામ તૈયારો થઈ ચૂકી છે ત્રીસ વર્ષ જૂનું આ કુલિંગ ટાવર આજે સાતથી આઠ સેકન્ડની અંદર ધ્વસ્ત થઈ જશે અને સેકન્ડોની અંદર ઉત્તરાયણના આ પાવર હાઉસને ધ્વસ્ત કરી દેવાશે આધુનિક ટેકનોલોજીથી આખરે આ પંચ્યાસી મીટર ઊંચું તાવર તોડી પાડવાની તૈયારીઓ કરી લેવાય છે અને ગણતરીની સેકન્ડોમાં તે જમીન દોસ્ત થઈ જશે આ પાવર હાઉસના બોંતેર પિલરમાં એકસાથે બ્લાસ્ટ થશે અને તે તૂટી પડશે